બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે સુરત અમદાવાદ અને રાજકોટ ખાતે તેમના કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે તો બીજી બાજુ બાબાના નામે કેટલાક વિવાદ પણ ગુજરાતમાં ચાલી રહ્યા છે રાજકોટ ખાતેથી પણ વિવાદ સામે આવ્યો છે અને આ બધા વિવાદોની વચ્ચે જે બ્રહ્મસમાજ છે સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી જે ટેકો છે તે તેમના દરબારને જાહેર કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે આ બ્રહ્મ સમાજના જે ટ્રસ્ટી છે યજ્ઞેશ દવે તે આપણી સાથે છે યજ્ઞેશભાઈ સૌથી પહેલું સવાલ બ્રહ્મ સમાજ તરફથી જે બાબાનો દરબાર યોજાવા જઈ રહ્યો છે તેની ટેકો જાહેર કરવામાં આવ્યો છે કયું કારણ બ્રહ્મ સમાજ એ સનાતન ધર્મના પાયામાં રહેલો સમાજ છે જ્યારે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે કોઈ સંત કે વક્તા કે કોઈ પણ વ્યક્તિ આવતી હોય તો બ્રહ્મ સમાજ એની સાથે રહેતું હોય છે અને એ જ પ્રમાણે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્રભાઈ શાસ્ત્રી છે તેમનો કાર્યક્રમ સુરત અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાઈ રહ્યા છે આ ત્રણે ત્રણ કાર્યક્રમને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના જે કાર્યકરો છે તેને પણ અનુરોધ કરવો છે કે ત્રણે ત્રણ કાર્યક્રમના આયોજકો સાથે ખબેખો મેળવી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે તમે વાત કરી સનાતન ધર્મની સનાતન ધર્મની જો વાત કરીએ ક્યાંકની ને ક્યાંક બાબા જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેની સાથે સનાતન ધર્મ સંદર્ભે અને ખાસ કરીને તેમના તરફથી જે કેટલીક તાંત્રિક વિધિ કરવામાં આવે છે તેવી પણ એક વાત સામે વિવાદ સામે આવી રહ્યો છે આ તમામ વિવાદોની વચ્ચે તમારા તરફથી જે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે કઈ રીતે જુઓ છો આ તમામ વિવાદોને અને તમારા સમર્થનને સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીના જે આવા કાર્યક્રમો ગુજરાત સહિત આખાએ ભારતમાં યોજાઈ રહ્યા છે તેમાં સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને હિન્દુ ધર્મની જે યુવતીઓ છે એમાં બસોથી વધુ યુવતીઓ એમના પ્રવચન સાંભળ્યા બાદ જે ધર્માંતરણ કરીને બીજા ધર્મમાં ગઈ હતી એ યુવતીઓ પણ પરત આવેલા દાખલા પણ સાંભળવા મળ્યા છે તો આવી રીતે સનાતન ધર્મનો કોઈપણ વ્યક્તિ પ્રચાર પ્રસાર કરતો હોય એનો વિરોધ કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવી એ યોગ્ય નથી જે પક્ષ દ્વારા કેરળ અને કર્ણાટકની અંદર મુસ્લિમોના અનામત આપવામાં આવતી હોય જે પક્ષ દ્વારા મુસ્લિમોની અનામતનો ફેવર કરવામાં આવતી હોય અને જે પક્ષના આજે ચૂંટણી એજન્ડામાં પણ હિન્દુ અને સનાતન ધર્મના જે સંસ્થાઓ છે જે પ્રમાણે આજે બજરંગ દળ વગેરે સંસ્થાઓ છે એના પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવતી હોય આવી આવા પક્ષ પાસેથી તમે હિન્દુને સનાતન ધર્મના ફેવરની અપેક્ષા કઈ રીતે રાખી શકો એક મુસ્લિમ લીગને શરમાવે તેવો પક્ષ છે કોંગ્રેસ એટલે કોંગ્રેસ તરફે આવી કોઈ અપેક્ષા રાખે શકાય એમ નથી અને ગુજરાતની જનતા આવા કોઈપણ કાર્યક્રમોથી ક્યારેય વિચલિત થતી નથી ને બીજું કે કાર્યક્રમો એ સનાતન ધર્મના કાર્યક્રમો છે અને સનાતન ધર્મનો વિરોધ કરનારા જે લોકો છે એ ગણ્યા ગાંઠા લોકો પોતે પોતાની જાતને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે જે પૈકી રાજકોટની એક વ્યક્તિ દ્વારા જે આ વિરોધ કરવામાં આવ્યો હતો એને પણ આજે સમર્થન જાહેર કરી દીધું છે એટલે આવા કોઈ વિરોધ આવા કાર્યક્રમમાં છે નહીં તો આ હતા યજ્ઞેશ દવે જેમનું કહેવું છે કે સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી સનાતન ધર્મને ધ્યાનમાં રાખી અને જે આ સમર્થન છે તે પૂરું પાડવામાં આવ્યું છે બાબાના દરબારે અને સાથે સાથે જ કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તે ક્યાંય પણ જોખમાવાની નથી અને તેમણે કોંગ્રેસ પર પણ સીધો પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ જે છે તે સનાતન ધર્મને સમજી શકે તેમ નથી અને આ પ્રકારના જે આક્ષેપો છે તે કોંગ્રેસ તરફથી ન થવા જોઈએ કેમેરામેન હનીફ સાથે સોનલા નડકટ એનજીએન ગાંધીનગર